બધા સાથે મળીને સમન્વય કરવાની કોશિશ કરે ને એમાં આપણને સફળતા મળી. સૌથી પહેલાં તો હું જે તમામભાઈ ભારતીય જનતા પાર્ટીઓથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા મનમાં જે ભાવના આવી કે આપણા ગ્રામ પંચાયતની અંદર આપણે જ્યારે બધા એકબીજાને ઓળખતા હોય અને જ્યારે એકબીજા વચ્ચે આપણે આ પ્રકારના ઇલેક્શનની અંદર આપણે સાથે રહીને કામ કરવાના હોય તો એમને એવું સમજવું હશે કે ભાઈ આપણે એક જ વ્યક્તિને આગળ કરીને આપણે જો સમન્વય કરીએ તો સારું રહી. તો આ તમારી જે વિચારધારા છે એ ભારતીય જનતા પાર્ટી આવકારે છે. દાદરાનગર દમણ દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશાબેન, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ રાકેશભાઈ, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ દીપકભાઈ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનીષભાઈ દેસાઈ અને દાદરાનગર જિલ્લા પંચાયતના સદસ્ય નરોલીના વંદનાબેન અને અત્યારે નરોલી ગ્રામ પંચાયતમાં આવનાર સરપંચ ઇલેક્શનના આપણા ઉમેદવાર એવા લીનાબેન તેમજ આપણી સાથે જીતેન્દ્રભાઈ નરોલી ગામથી સૌનું આ અવસરે હું બેન ધર્મેશભાઈ પટેલ એમને નરોલી ગામના જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈ પટેલ પોતાના સમર્થકો અને પોતાના મન અને તન મન ધનથી સમર્થન આપે આ પ્રકારની આજની એક આપણી સભાનું આયોજન થયેલું છે. તો હું વિનંતી કરીશ જીતેન્દ્રભાઈને કે જેઓ પોતાના સમર્થકો સાથે અત્યારે મંચ પર જીતેન્દ્રભાઈ એ લીનાબેનને પોતાનું સમર્થન આપે એવી અમે જીતેન્દ્રભાઈને વિનંતી કરું છું અને આગામી શું વિકાસ થાય એમ આપણે કલ્પના કરીએ છીએ. અમારા દાદરા નગર હવેલીના સિલવાસ નગરપાલિકાના મેયર રાકેશસિંહ ચૌહાણ જેના નેતૃત્વમાં અમારા આજે 2007 આજ સુધી અમે સાથે છીએ અને સાથે રહીશું અને ઇવનના અમારા આશીર્વાદ રહે અમારા ગામના નવરલી ગામનો ખૂબ ખૂબ વિકાસ થાય એમ અમે આશા રાખીએ છીએ અને મારું સંપૂર્ણ સમર્થન હું લીનાબેન ધર્મેશભાઈ પટેલને આપું છું. જે અધૂરા કામ છે આ બધા પૂરા થાય એ બદલ હું વિનંતી કરું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.